કેમ છો? મજામાં ને? આપણને સરકારી અધિકારી એન કે પટેલ સાહેબે કહ્યું કે સરકાર આપણને રોજગાર મળી રહે તે માટે શું કરી રહ્યા છે, પણ શું આપણને એની ખબર છે? ચાલો ને આપણે બીજા ભાઈ બહેનોથી જાણીએ અને સાથે જાણીશું કે શું આપણને રોજગાર અપાવો એ સરકારની જવાબદારી છે. સરકાર કી જવાબદારી તો હે, પણ સરકાર કુછ કરતી નહીં હે. કામ ગોતવા જોઈએ પણ મળતું નથી. સવાલ જ નહીં, સરકારની જવાબદારી રાખવી જ જોઈએ. સરકારની જવાબદારી, સરકારનો તો કઈ કોઈ સરકારના માણસો આવતા નથી, એટલે સંસ્થાના માણસો આવે છે, એટલે એમનાથી આશા છે કે એ લોકો આપણને લાભ આપશે. આપણે આપણે બલબૂતે પર ઢૂંઢતા, કોઈ દિલાતા નહીં. અહીં તો સંસ્થા કા કામ હે, સરકાર કા કાસી હોયગા. સરકાર કા કામ હે. મહેનત કરની હોગી તો કોઈ કોઈ પૂછપરછ કરીંગે તો દિલાયેગા, ના કરની દિલા સકતા કોઈ ભી. સરકાર કોઈ દેતે ને તો સરકાર કી જિમ્મેદારી ના હોય. સરકાર આપણને રોજગાર મળી રહે તેવા પ્રયત્નો કરે છે, પણ શું સરકાર અને સંસ્થા સાથે મળીને આપણને રોજગાર મળી રહે એવા પ્રયત્નો કરે છે એ બી તો આપણે જાણીએ. એક મોટા ઉડાન છે અત્યારે, અમે સૌથી પહેલા બેરાપુરામાં શરૂ કર્યું છે. અને બેરાપુરા સ્થળ એટલા માટે પસંદ કર્યું છે કે ખરેખર જેને મોકાની જરૂર છે અને જેને મોકો નથી મળ્યો એ લોકો જ્યાં રહે છે ત્યાં જ એમ નજીક રાખ્યું છે, જેથી કરીને એમને ઓછી મુશ્કેલીએ અને મોકો પ્રાપ્ત થાય અને જે કંઈ અમારું ધ્યેય છે એ સિદ્ધ થાય. એક મોકા ઉડાન પાછળનો હેતુ એ છે કે જે લોકોને થોડું ઘણું ભણેલા છે અથવા અધૂરું ભણી અને છોડી દીધું છે અભ્યાસ, અત્યાર સુધી જે ક્લાસીસ ચાલે છે એમાંથી જેટલા 200 એવરેજમાં સ્ટુડન્ટ ચાલે છે એક ક્લાસમાં, પ્લસ માઇનસ એમાં થાય છે, અને લગભગ 80-85% જેટલા ટ્રેનિંગ છે એને એબ્સોર્બ અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં કરવામાં આવે છે. જે બાકી રહે છે એ ઘણી વખત પોતાની ઈચ્છા ના હોય અથવા બીજી કોઈ અનુકૂળતા ના હોય એવા જ બાકી રહે છે. ખરેખર આ એનજીઓ 7 સંસ્થા છે એ ટ્રેનિંગ પ્રોગ્રામ બધું ચલાવે છે, એ પોતે ફેકલ્ટી તૈયાર કરે છે,